પાલનપુર તાલુકાના વાંસણી ગામના એક શખ્સનો અમદાવાદ ખાતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ વાંસણી ગામના બુધવારે લેવાયેલા 7 વ્યક્તિના સેમ્પલ લેવાતા ચકચાર મચી જવા પામી હતી। ગુરુવારે સવારે આ સાતેના રિપોર્ટ નેગેટિવ આવતા વિસ્તારના લોકોએ રાહતનો દમ લીધો હતો। આરોગ્ય વિભાગે પણ વાંસણી ગામને કન્ટેનમેન્ટ જાહેર કરી દીધી હતી, પણ ખડ મડાણા સામટી સહિત 6 ગામોને 14 દિવસ માટે બફર ઝોન કરી દીધા છે। તેમજ તમામ સાતેને હાલ પોતાના ઘરોમાં ક્વોરન્ટાઇઝ કરી દેવામાં આવ્યા છે। ગામમાં આરોગ્ય વિભાગની જુદી જુદી 7 ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યું છે, જેમાં એકાદ પણ દર્દીને તાવ કે ખાંસીના લક્ષણો જોવા મળ્યા નથી, તે પણ એક રાહતના સમાચાર છે। કોરોના ઇફેક્ટ મુદ્દે આજે બનાસ બંધનો 37મો દિવસ છે। ગઈકાલે જ વાસણી ગામના એક જે શખ્સ જેનો અમદાવાદ ખાતે કોરોનાનો જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જેના પગલે આરોગ્ય વિભાગે પણ ગામમાં દોડી જઈ તેના પરિવારના 5 વ્યક્તિઓ તેમજ અન્ય 2 એમ કુલ ટોટલ 7 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને લઈને પણ ગઢ વિસ્તારની અંદર હાહાકાર મચી ગયો હતો। પરંતુ આજે વહેલી સવારે આ તમામે તમામ જે એના પરિવાર સહિત 7 લોકો જે હતા એનો રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। સાથે સાથે સામઢી આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ વાસણી ગામની અંદર જુદી જુદી આરોગ્ય વિભાગની 7 ટીમો બનાવી અને ત્યાં સર્વે કરવામાં આવ્યું હતું, અને તેમજ ગામની અંદર પણ કોઈક તાવ કે શરદીનો કોઈ દર્દી જોવા મળ્યું નથી, અને સાથે આરોગ્ય વિભાગે મેલેરિયા તેમજ ડેન્ગ્યુને લઈને પણ પુરાનાશકની હાલ કામગીરી હાથ ધરી છે। આમ વાત કરીએ વાસણી ગામની, તો વાસણી ગામને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે વાસણી ગામને, અને ગઢ મડાણા સામઢી સહિતના જે વિસ્તાર છે એ વિસ્તારને હાલ પૂરતો તકેદારીના ભાગરૂપે 14 દિવસ માટે બફર ઝોનમાં મૂકવામાં આવ્યો છે। ગઢથી કેમેરામેન મુકેશ સાધુ સાથે હું દિનેશ રાણા, બીકે ન્યૂઝ ચેનલ।